हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। निरंजन स्कूल डीएलएस सीस्टम में तमारू स्वागत है। धोरण पांच में आज आप भाग छ जे स्कूले आवीने लई नथी गया ते जल्दी आवीने स्कूले थी लई जाए जेथी तमारू वर्क अधूरू न रहे, बराबर। तो भाग छ में पेज नंबर 7 उपर प्रश्न नंबर 51, भूकंप वखते कया कया लोकोनी केवी मददनी जरूर पड़शे। तो के भूकंप वखते लोकोने आ रीते मददनी जरूर पड़शे। पहेलुं, डॉक्टर तथा नर्स अने बीजा पेरामेडिकल कर्मचारीओनी घायलोना इलाज माटे जरूर पड़शे। डॉक्टर अने नर्स शुं काम आवशे? तो के जे लोकोने वाग्यु एटले घायल थया अथवा तो इजा थई होय त्यारे डॉक्टरनी जरूर पड़शे। अग्निशामक दल, पोलीस तथा रेस्क्यू फोर्सना जवानोनी पड़ी गयेला मकानोना काटमाळ वच्चे दटायेला घायलो तथा मृतदेहोने बहार काढवा माटे जरूर पड़शे। એટલે કે જે લોકો દટાઈ ગયા છે, બરાબર, મકાનની નીચે અથવા તો વૃક્ષની નીચે થાંભલાની નીચે જે દટાઈ ગયા છે એને કાઢવામાં આ બધા જવાનો ઉપયોગી થશે। સ્થાનિક લોકો, સેવાભાવી યુવકો તથા સંસ્થાઓની જરૂર, બેઘર લોકો માટે જરૂરી ખોરાક પાણીની વગેરે વ્યવસ્થા કરવા પડશે। એટલે જે લોકો સેવા કરવા માટે આવ્યા છે તો એની જરૂર ક્યારે પડશે? એનું ઘર બેઘર થઈ ગયું છે, બેઘર એટલે કે જમીનદોસ થઈ ગયું છે, ઘર પડી ગયું છે, એવા લોકોને ખોરાક પાણીની અનાજની જરૂર પૂરી પાડશે। સરકારી કર્મચારીઓ કે જે પડી ગયેલા મકાનોમાં રહેતા લોકોનો રેકોર્ડ રાખતા હોય તેમની જરૂર પડશે કે જેની મદદથી અંદર કેટલા લોકો દટાયા હોઈ શકે તે શોધી કાઢવાનું સરળ બને। એટલે આપણો રેકોર્ડ બધા પાસે હોય ને, કોઈ બધા પાસે એટલે કે જે કર્મચારી હોય કે આ માણસ છે એ આ ઘરમાં રહે છે, એના ઘરને મકાન ઉપરનું નામ આ છે, એમાં 5 વ્યક્તિ રહેતા હતા, ત્યારે 2 જ વ્યક્તિ દેખાય તો 3 વ્યક્તિ ઘાયલ થયા છે અથવા દટાઈ ગયા છે, બરાબર। તો એનો ક્યાં ઉપયોગ થશે? તો કે એના રેકોર્ડ માંથી। પ્રશ્ન નંબર 52, જો ભૂકંપ થાય તો તમારી આસપાસના ઘરોને કેવું નુકસાન થાય તેમ છે? નમૂના રૂપ ઉત્તર, એટલે કે આપણી રીતે ઉત્તર લખવાનો છે। જો ભૂકંપ થાય તો અમારી આસપાસના પાકા મકાનોમાં દિવાલોમાં તિરાડો પડી શકે છે। આપણા આજુબાજુના જે મકાનો છે એ પડી જાય નહીં, કારણ કે આપણા પાકા મકાનો હોય, પણ હા, તિરાડ પડી શકે છે, બરાબર। કોઈ મકાનની દિવાલ પડે તો તેમાં રહેવાવાળા લોકો ઘાયલ થઈ શકે તેમ છે તથા તેમના સામાનને નુકસાન થઈ શકે તેમ છે। જો મકાન પડે તો માણસોને તો નુકસાન થાય અને એનો સામાનને પણ નુકસાન થાય। પ્રશ્ન નંબર 53, જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો ઓછું નુકસાન થયું હોત? કેવી રીતે? ધરતીકંપને લીધે ઇમારતો તૂટી જાય તો જાનમાલનું મોટું નુકસાન થાય છે, પરંતુ જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો ઇમારતો ધરતીકંપ સમયે હલે ખરી પરંતુ પડી જતી નથી। એટલે કે જો આપણે સરખી રીતે વ્યવસ્થિત કર્યું હોય તો એ પડી ન જાય, બરાબર, પરિણામે જાનમાલનું મોટું નુકસાન થતું નથી। આમ જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવે તો નુકસાન ઓછું થાય છે। 54, ચર્ચા કરો, આ તમારે જાતે વિચારવાનો છે અને જવાબ રફ નોટમાં લખવાનો છે। લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે આપણો જ્યારે ખરાબ સમય આવે ત્યારે બધા ઉપયોગી થાય એટલા માટે। ચર્ચા કરો, જો તમારા ઘરની આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય તો તમને કેવું લાગે તે જણાવો, બરાબર ને, એકલું એકલું લાગે, મુસીબત સમયે કોઈ ઉપયોગમાં આવી શકે નહીં। પ્રશ્ન નંબર 56, આપત્તિઓ કોને કહેવાય છે? એટલે મુસીબત એ કોને કહેવાય? આપત્તિ એટલે મુશ્કેલી આવે, બરાબર, તો આપત્તિઓ કોને કહેવાય? તો કે અચાનક કોઈ દુર્ઘટના બને, દુર્ઘટના એટલે કે કોઈ અકસ્માત થાય અથવા તો અચાનક કંઈક વસ્તુ થાય એને શું કહેવાય? દુર્ઘટના। અચાનક કોઈ દુર્ઘટના બને કે જેના કારણે માનવ જીવન ખોરવાઈ જાય કે મુશ્કેલીમાં મુકાઈ જાય, મુશ્કેલીમાં મુકાઈ જાય તો આવી દુર્ઘટનાનો તો આવી દુર્ઘટનાને શું કહેવાય? તો કે આપત્તિ કહે છે।
नो समय तो नीचे नाना अक्षरे लखी नाखवानो बराबर। आपत्ति कोने कहेवाय तो के अचानक कोई दुर्घटना बने, भूकंप आवो, धरतीकंप आवो, कुदरती आपत्ति शू छे तो के अचानक जे वस्तु बनी जाए बराबर, जेथी मानव जीवन खोरवाई जाए, एटले के आपणे मुश्केलीमां पड़ी जाए। कोरोनाना लीधे जे आपणने मुश्केली थई छे तो ई ओचिंतानी आवती आपत्ति छे कोरोनाना लीधे आवी बराबर। प्रश्न नंबर 57, आपत्तिना केटला प्रकार छे, कया कया? હવે આપત્તિ કઈ રીતે હોય તો કે કુદરતી, એટલે ભગવાન દ્વારા ધરતીકંપ ભૂકંપ આવો એ કુદરતી આપત્તિ છે, જેમાં આપણે માણસે કંઈ કર્યું હોય નહીં। અને બીજી છે માનવસર્જિત આપત્તિ। માનવસર્જિત આપત્તિ એટલે કે શું? તો કે મેલેરિયાનો રોગ આખા શહેરમાં ફેલાઈ જાય, અથવા તો ફ્લૂ થઈ જાય, કોરોના થઈ જાય, તો એ કોના દ્વારા થાય છે? ભગવાન દ્વારા થતું નથી, એ આપણી બેદરકારીના લીધે થાય છે। જો મેલેરિયા રોગ આવ્યો તો એ શું કામે આવ્યો? કારણ કે આપણે ગમે ત્યાં ગંદકી હોય, ગંદકીના લીધે મચ્છર થાય, ની મચ્છર આપણને કરડે એટલે આપણને રોગ થાય। હવે કોરોના થાય છે તો કોરોના કોને કોને થાય? જે લોકો ખાવા પીવામાં ધ્યાન નથી રાખવા, અથવા પોતાની શરીરનું ધ્યાન નથી રાખતા બરાબર, ગમે તે જગ્યાએ ખાઈ લેવું, અથવા તો ગમે તેવું વાતાવરણ હોય ત્યાં વયું જવું, એને ત્યાં પોતાના આપણા મોઢાને કવર ન કરવું, શરદી ઉધરસ થયા હોય તો કડું કડિયાતું પી લેવું કે દવા લઈ લેવું એવું સમજે નહીં બરાબર, એટલે એવું બધું થાય। તો એ કેવી કહેવાય? માનવસર્જિત, એમાં ભગવાનનો કાંઈ વાંક છે નહીં। એટલે કેટલા પ્રકાર હોય? બે। તો આપણે લખીએ આપત્તિના બે પ્રકાર છે, કયા કયા? તો એ કુદરતી આપત્તિ એટલે ભગવાન દ્વારા, ભૂકંપ, ધરતીકંપ, પૂર આવવું એ ભગવાન દ્વારા થાય છે, અને બીજું છે માનવસર્જિત આપત્તિ જે આપણા દ્વારા થાય છે બરાબર। પ્રશ્ન નંબર 58 શું છે? નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી નથી, એટલે કે આપણા દ્વારા થાય છે? ભૂકંપ તો એ તો ભગવાન દ્વારા થાય, પછી પૂર પણ ભગવાન દ્વારા આવે, હિમપ્રતાપ, હિમપ્રતાપ એટલે કે બરફની બરાબર, અને આગ, તો આગ ભગવાન દ્વારા લાગે નહીં, એ માણસ દ્વારા લાગે, તો એમાં આવશે ડી, એ માનવસર્જિત આપત્તિ છે। દુષ્કાળ એ ખાલી જગ્યા આપત્તિ છે, દુષ્કાળ કેવી છે? કુદરતી આપત્તિ બરાબર। અને યુદ્ધ તો આપણે જ કરીએ છીએ એટલે માનવસર્જિત, ભગવાન કોઈને કહેવા નતા આવતા કે હાલો બાંધો બધાય બરાબર ને। 61, નીચે આપેલી આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો। એટલે જે વસ્તુ કુદરતી હોય એટલે ભગવાન દ્વારા થતી હોય ઈ, અને બીજી તો કે માનવસર્જિત, માનવસર્જિત એટલે આપણા દ્વારા થતી હોય। હવે પહેલું છે ધરતીકંપ, તો ધરતીકંપ ભગવાન દ્વારા થાય બરાબર, એટલે કુદરતી। બીજું રોગચાળો, તો એ તો આપણે જ ફેલાવીએ છીએ, ભગવાને તો આપણને મસ્ત દુનિયા આપી છે, પણ એમાં રોગચાળો કોણ કરે, બગાડે છે કોણ? આપણે। યુદ્ધ તો કે આપણે કરીએ છીએ, પૂર ભગવાન દ્વારા, સુનામી એ પણ કુદરતી, કોમી રમખાણો, કોમી રમખાણો એટલે કે પર્વતમાં ને ત્યાં બધે જે થાય ને એને રમખાણું કહેવાય, એ પણ કુદરતી। વાવાઝોડું એ પણ કુદરતી, પવન છે એ આપણે કોઈ ફૂંકવા જતું નથી બરાબર, એ ભગવાન દ્વારા થાય છે। ધક્કા મૂકી કરવી એ તો આપણે જ કરીએ છીએ, એના પછી દુષ્કાળ એ ભગવાન દ્વારા, હમણાં જ આપણે એવું કે કુદરતી આપત્તિ છે, હિમપ્રતાપ એ પણ ભગવાન દ્વારા, પછી માર્ગ અકસ્માત એ તો આપણે, આપણને ચલાવવાની ખબર નથી પડતી એટલે અકસ્માત થાય છે, અને દાવાનું એ ભગવાન દ્વારા। હવે પ્રશ્ન નંબર 62 જોઈએ કે દુષ્કાળ એટલે શું? આપણે અહીંયા ઉપર બે વાર આવ્યું કે દુષ્કાળ એટલે શું, તો કે જ્યારે વરસાદ ઓછો પડે, વરસાદ ઓછો પડવાનો છે તો બધાને અસર થાય, કોને? પહેલી અસર કોને થાય? તો કે ખેડૂતોને, ખેડૂતોને અસર થાય એટલે એને અનાજ ઓછું ઉગે, અનાજ ઓછું ઉગે એટલે એ ઝાઝા ભાવે વેચે બરાબર, ઝાઝા ભાવે વેચે એટલે આપણને પણ નુકસાન થવાનું છે। તો દુષ્કાળ એટલે શું? તો કે ટૂંકમાં આપણે કહીએ કે વરસાદનું ઓછું પડવું એને શું કહેવાય? દુષ્કાળ। આપણે લખીએ કે દુષ્કાળ એટલે
જ્યારે વરસાદ ઓછો પડે. અથવા ઓછો પડે અથવા તો પડે જ નહીં, એટલે કે સાવ વરસાદ થાય જ નહીં. ત્યારે પ્રવર્તતી પરિસ્થિતિ, એટલે ત્યારે અનુભવાતી અથવા તો ઉત્પન્ન થતી પરિસ્થિતિ, એટલે એને શું કહેવાય? દુષ્કાળ કહેવાય. તો પેજ નંબર 7 પૂરો થાય છે. હવે પેજ નંબર 8 જોઈએ. પેજ નંબર 8 ઉપર પ્રશ્ન નંબર 63 શું છે? દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે તે કેવી રીતે નિવારી શકાય? દુષ્કાળ વખતે અનાજ અને પાણીની તંગી ઉત્પન્ન થાય છે. અનાજ તો મેં કીધું જ, ખેડૂત દ્વારા, અને પાણીની એ તંગી પડે, બરાબર. ખૂટતું અનાજ બીજા દેશો પ્રદેશોમાંથી મંગાવીને તથા પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને તેની તંગી નિવારી શકાય છે. 64 ખૂબ ઝડપથી વાતા પવનોને વાવાઝોડું કહે છે. આ સાચી વાત છે. બહુ જ જોર જોરથી પવન આવે એને શું કહીએ? વાવાઝોડું. પૂર એટલે શું? તો કે નદીમાં જે આપણે નોર્મલ મોજા આવતા હોય, બરાબર, રેગ્યુલર, એના કરતાં બહુ મોટું પૂર આવે, જેથી ગામ અને ગામમાં પાણી આવી જાય, ગામના મકાનોને નુકસાન થાય, એને શું કહેવાય? પૂર કહેવાય, બરાબર. સાદી ભાષામાં કહીએ તો કિનારાથી બહાર આવી જાય પાણી, એને શું કહેવાય? પૂર કહેવાય. જો આપણે લખીએ, નદીનું પાણી પોતાનો કિનારો છોડી આસપાસના પ્રદેશોમાં ફેલાઈ જાય, આસપાસના પ્રદેશોમાં વયું જાય, એને શું કહેવાય? તો કે તેને પૂર કહે છે. પ્રશ્ન નંબર 66 અતિ વર્ષાને કારણે ખાલી જગ્યા આવે છે, બહુ જ વરસાદ થયો હોય એના જ લીધે શું આવે? પૂર આવે, બરાબર, જેથી નદી છલકાઈ જાય અને કિનારાની બહાર આવી જાય. ભારતના કયા કયા રાજ્યોમાં પૂર વધુ આવે છે? કઈ જગ્યાએ? તો અસમ, બિહાર. આપણે લખીએ, ભારતના અસમ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં વારે વારે પૂર વધુ આવે છે, એટલે આ બધા પ્રદેશોમાં વર્ષે વર્ષે પૂર આવતું જ રહેતું હોય, બરાબર, કારણ કે ત્યાં છે એમાં વરસાદ વધારે આવે છે એટલા માટે. પ્રશ્ન નંબર 68 પૂર આવવાના મુખ્ય કારણો શું છે? હવે પૂર આવે છે તેનો મેઇન રીઝન શું હોય? તો કે વરસાદ વધારે આવે, તો કે અતિવર્ષા, એને શું કહેવાય? વધારે વરસાદ આવે એટલે શું કહેવાય? અતિવર્ષા. તો અહીંયા આપણે લખીએ, અતિવર્ષા ભૂસંકલનના લીધે બંધ તૂટી જવો, એટલે વધારે પડતું પાણીને બધાનો ધક્કો લાગે એટલે એના લીધે શું થાય? બંધ તૂટી જાય, બરાબર, જેથી પૂર આવે છે. એટલે પૂર આવવાના મુખ્ય કારણ શું છે? તો કે વરસાદનું વધુ આવવું, એટલે કે અતિવર્ષ. પ્રશ્ન નંબર 69 પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો કે પૂર સમયે બધે જ પાણી ભરાઈ ગયા હોવાથી સલામત સ્થળે પહોંચવામાં મુશ્કેલી પડે છે. પશુપાલકોને પોતાના પશુઓને સંભાળવામાં, તેમને ઘાસચારો આપવામાં મુશ્કેલી પડે છે. ચોખ્ખા પીવાના પાણીની પણ મુશ્કેલી પડે છે. વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો હોય તો રાત્રે વીજળી વગર મુશ્કેલી ઊભી થાય છે. ઘર રોડ પર ભેગો થયેલો કાદવ દૂર કરવામાં અને તેનાથી ઉત્પન્ન થતા રોગચાળો પણ સામાન્ય લોકો માટે મુશ્કેલી સર્જે છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમને આર્થિક મુશ્કેલીઓ પડે છે, બરાબર. આ બધી જ વસ્તુઓ થાય છે જ્યારે પૂર આવે ત્યારે.
पूर आव्या बाद बाळकोने केवा प्रकारनी शाळामां આવવું પડે છે તો કે પૂર આવ્યા બાદ જો શાળાની ઇમારતમાં નુકસાન થયું હોય કે કાદવ કીચડ ભરાયેલો હોય કે શાળામાં રાહત છાવણી ઊભી કરેલી હોય તો શાળાના બાળકોને ખુલ્લા મેદાનમાં ભણવું પડે છે. હવે નાના નાના ગામડાઓમાં શાળા મોટી હોય બરાબર, તો પૂર આવ્યું હોય ને બધાના મકાનો તણાઈ ગયા હોય, છતાં જમીન દોસ્ત થઈ ગયા હોય, તો એ લોકોને શાળામાં રાખે બરાબર, બધા ક્લાસમાં બધાને રાખે સુવા બેસવાનું બરાબર. તો શું થાય, તો છોકરાઓને ક્યાં ભણાવે, ખુલ્લા મેદાનમાં ભણાવે. પૂર બાદ લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે, તો કે પૂર બાદ લોકોને પહેલાં તો પોતાના ઘરમાં ઘૂસેલા પાણી કાદવ અને કચરાને દૂર કરવો પડે, જરૂર પડે સરકાર સેવાભાવી સંસ્થાઓ કે પાડોશીઓની મદદ કરવી પડે. પોતાના માલ સામાનને થયેલા નુકસાનને ભૂલીને જનજીવન ઝડપથી યથાવત થાય તે રીતે કાર્ય કરવું પડે છે. ઘરમાં બગડી ગયેલા સાધનોને રિપેરિંગ કરવા પડે છે અને સૌથી અગત્યનું પોતાના સ્વજનો ગુમાવ્યા હોય કે આર્થિક નુકસાન થયું હોય તો પણ તેનું દુઃખ ભૂલીને માનસિક રીતે સશક્ત બનવું પડે છે. ગમે એટલી મુશ્કેલી આવી હોય ત્યારે એને હિંમત રાખવી જ પડે બરાબર ને, તો જ એમાંથી આપણે બહાર આવી શકીએ. પણ જો આપણે રોવા બેસી જઈએ તો કંઈ જ ઉધાર થાય નહીં. પૂર વખતે જરૂરી હોય તો બહાર નીકળતા શું સાથે રાખવું જોઈએ, શા માટે પૂર વખતે જરૂરી હોય તો બહાર નીકળતા લાકડી અને ટોર્ચ સાથે રાખવા, જેથી અંધારામાં રસ્તાને જોઈ શકાય તથા લાકડીની મદદથી ક્યાંક ખાડો કે ગટર ખુલી છે તે જાણીને સલામત રીતે આગળ વધી શકાય બરાબર. ટોર્ચની બધું સાથે રાખવું જોઈએ, જેથી કોઈ ગટર ખુલ્લી હોય અથવા તો કંઈ પણ વસ્તુ હોય ખાડા થઈ ગયા હોય તો આપણે પડી ના જઈએ. એટલા માટે પૂરથી કેવા પ્રકારનું નુકસાન થાય છે, તો કે પૂરથી આ મુજબનું નુકસાન થાય છે. નદી કિનારાના ગામોની જમીનનું ધોવાણ થાય છે, કાચા મકાનો અને ઝૂંપડાઓ તણાઈ જાય છે, ખેતરોમાં પાણી ફરી વળતા તૈયાર થયેલો પાક નાશ પામે છે, તેથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે. કેટલાય માણસો અને પ્રાણીઓ પૂરમાં તણાઈ જાય છે, કેટલાય વૃક્ષો પડી જાય છે, લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે વગેરે. પૂર આવે ત્યારે ઘણી બધી મુશ્કેલી થાય બરાબર, જે આપણને સાદી ભાષામાં સમજાવ્યું જ છે. તો પેજ નંબર 8 પૂરું થાય છે. હવે આપણે પેજ નંબર 9 જોઈએ, પ્રશ્ન નંબર 74 એટલે કે 74. પૂરથી બચવાના ઉપાયો જણાવો. સરકારી સૂચનાઓને અનુસરીને સલામત સ્થળે ખસી જવું એટલે ત્યાં વયું જવું જોઈએ એમ. પાલતુ પશુઓને પણ સલામત સ્થળે ખસેડી લેવા એટલે લઈ જવા. જો બહાર થઈ શકાય તેમ ન હોય તો ઘરના ધાબા પર પ્લાસ્ટિક બાંધી આશરે લઈ શકાય. જો પૂરની સ્થિતિ 2-3 દિવસ ચાલે તેમ હોય તો જરૂરી ખાદ્ય સામગ્રી તથા ટોર્ચ લાકડી વગેરે હાથવગા રાખવા. વીજળીના ઉપકરણો સલામત જગ્યાએ મૂકી દેવા. વીજળીની લાઇટો બંધ રાખવી જેથી કરંટ લાગવાનો ભય ન રહે. ઘરની બહાર હોઈએ તો ત્યાંથી કોઈ ઊંચાઈવાળા સલામત સ્થળે જતા રહેવું જોઈએ બરાબર. આ બધી જ વસ્તુ ક્યારે ધ્યાનમાં રાખવી જોઈએ, જો કે પૂર આવે ત્યારે. એના પછીનું, ફાયર સ્ટેશનને ફોન કરવા ખાલી જગ્યા નંબર ડાયલ કરવો જોઈએ. ફાયર સ્ટેશન એટલે કે ફાયર બ્રિગેડને, તો કે 101. નીચેનામાંથી કયો નંબર ડાયલ કરવાથી પોલીસની મદદ મેળવી શકાય. પોલીસને કયો નંબર હોય, તો કે 100. 108 કોના હોય, તો કે એમ્બ્યુલન્સના. અને 101 છે કોના હોય, તો કે ફાયર સ્ટેશનના. 77 છેલ્લો પ્રશ્ન, ભૂકંપ કે પૂર કેવી કુદરતી આપત્તિઓ વખતે કોણ કોણ મદદ કરે છે. ભૂકંપ કે પૂર આવે ત્યારે આપણને કોણ કોણ મદદ કરે છે, તો કે આપણા પાડોશીઓ, પછી સગા સંબંધીઓ, સરકારો, સેવાભાવી સંસ્થાઓ બરાબર વગેરે આપણને મદદ કરે છે. તો આપણે લખીએ, ભૂકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ વખતે આપણા પાડોશીઓ બરાબર આજુબાજુના, તો પહેલા મદદ આવી જાય બરાબર ને, આસપાસના રહેવાસીઓ સગા સંબંધીઓ એટલે કે આપણા સગાવાળા બરાબર ને, સગા સંબંધીઓ, સરકારી તથા
सेवाभावी संस्थाओं, देश विदेश की सरकार, देश विदेश की सरकार अने संस्थाओ, डॉक्टर, दुकानदारों, नर्स, डॉक्टर नर्स वगैरह बधा मदद करे छे। बराबर, भूकंप अने पूर आवे ત્યારે કોણ કોણ મદદ કરે તો કે ડૉક્ટર, નર્સ, અમુક દુકાનદાર જે આપણને અનાજ કઠોળ ઓછા ભાવે આપે, પછી આજુબાજુના લોકો, પછી આપણા સગા સંબંધીઓ વગેરે આપણને બધા મદદ કરે છે। આસપાસનો આપણો અહીંયા પાઠ પૂરો થાય છે। નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ સ્ટાર્ટ કરીશું। અસ્તુ।